હવે જોઈએ સમાચાર વિસ્તારથી. હાલ કોરોના મહામારી વચ્ચે ટોક્ટે વાવાઝોડાની આગાહી કરાઈ છે, ત્યારે ટોક્ટે વાવાઝોડાની અસરને પગલે સુરતમાં શનિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તો ટોક્ટે વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સઘન થયું છે, સાથે દરિયાકાંઠાના ગામો અને માછીમારોને એલર્ટ કર્યા છે. ગુજરાત પર હાલ તો ટોક્ટે વાવાઝોડું ત્રાટકોની આગાહી વચ્ચે NDRFની ટીમે દરિયાકાંઠે સ્ટેન્ડબાય કરાય છે. તો બીજી તરફ ટોક્ટે વાવાઝોડાને લઈ શહેરમાં શનિવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શનિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ શહેરમાં છવાઈ જવા પામ્યું હતું. સુરત શહેરના તાપમાનમાં પણ અધધધ કહેવા તેટલો ઘટાડો જોવા મળ્યો હતો. સુરતમાં શનિવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાવા પામ્યું છે. તો સુરતમાં પશ્ચિમ દિશામાંથી 8 કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો હતો. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. તો જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ ખાતે બેઠક કરીને આવનારા વાવાઝોડાને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં વાવાઝોડા સમયે દરિયાકાંઠાના ગામોને મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. ડુમસના દરિયા કિનારે આવેલા ભીમપોર ગામ ડુમસ ગામમાં પોલીસ સતત લોકોને અપીલ કરી છે અને સંભવત વાવાઝોડાને લઈને માહિતીગાર પણ કરી રહી છે. સાથે એરપોર્ટ નજીક ચાલતા બાંધકામ અને પતરાના શેડ ઉતારવા તેમની સૂચના પણ આપી દેવાય છે. હાલમાં વાવાઝોડાની શક્યતાઓ જોતા આજે જે ડુમસ બીચ છે તેના પર અમે રાઉન્ડ લેવા આવ્યા છે. અહીંયા કોઈપણ લોકોની અવર જવર નહીં થાય અને સંપૂર્ણ રીતે બંધ રહે તેના માટેની વ્યવસ્થાઓ ચેક કરવા, અને હાલમાં પણ અમે આ કોઈપણ પબ્લિકની અવર જવર નહીં થાય તે માટે પોલીસ બંદોબસ્ત બી છે, બેરિકેડિંગ પણ પૂરતા કરવામાં આવેલા છે, અને લોકોની અવર જવર ન થાય તેના માટે હાલ પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અને આવનાર દિવસોમાં પણ વાવાઝોડાની શક્યતા જોતા લોકોની બિલકુલ બી અવર જવર ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવા માટે તૈયારીઓ અત્યારથી પૂરી કરવામાં આવેલી છે અને એ પ્રમાણે તકેદારીઓ રાખવામાં આવશે. એટલે સુરતના ગામો જેટલા નજીક દરિયા નજીકના ગામડાઓ છે તેમાં એલર્ટ કરવાની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવેલી છે, અને જ્યારે જે વિસ્તારમાં શક્યતા હોય એને શિફ્ટ કરવાનું હશે તેના માટેની વ્યવસ્થા પણ SMC દ્વારા કરવામાં આવેલી છે, અને કલેક્ટરશ્રીના તંત્ર સાથે પણ કોઓર્ડિનેટ કરીને એ લોકોને સ્વચ્છ સુરક્ષિત જગ્યા ઉપર શિફ્ટ કરવામાં આવશે. વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર તમામ અપડેટ ઉપર નજર રાખી રહ્યું છે. કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર થાય તો સ્થાનિકો માટે સ્થળાંતર કરીને આશ્રય સ્થાન ઉપર લઈ જવા માટેની પણ પૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાન ન થાય. અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને પણ ઉચ્ચ અધિકારીઓ સતત સંપર્કમાં રહીને સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારી પણ કરી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ફિલ્મ.